હાય ફ્રેન્ડ્સ, બધા મજામાં જ હશો બરાબર ને? તો આજે આપણે શું કરવાનું છે, તમે જોયું જ હશે શું કરવાનું છે, પ્રયોગ. બરાબર ને? મજા આવે છે ને તમને પ્રયોગ કરવામાં? ચાલો તો આપણે કરીએ પાછા ફરી એક પ્રયોગ નવો. તો શું છે આપણા પ્રયોગનું નામ? પાણીની ઘનતા એટલે કે પાણીનું વજન, એ આજે આપણે ચકાસવાનું છે. તો પ્રયોગ માટેના આપણા સાધનો છે કાચના બે ગ્લાસ, પછી છે ચમચી, મીઠું, લીંબુ અને પાણી. તો આટલી વસ્તુની આપણને જરૂર પડશે, જે આપણા ઘરમાં બધી જ વસ્તુ આપણને મળી જ રહી છે. બરાબર ને? ચાલો તો આ રીતે આપણે પ્રયોગ કરવાનો છે. તો ચાલો આપણે કરીએ હવે પ્રયોગ. તો બાળ મિત્રો, આપણે પ્રયોગ કરતા પહેલા પાણી અને તેલની એક પ્રવૃત્તિ જોઈ લઈએ. તો એમાં શું કરવાનું છે, તેલ અને પાણીમાંથી કોની ઘનતા વધારે છે તે આપણે જોવાનું છે. તમને ખબર છે કે કોની વધારે છે? નથી ખબર ને? ચાલો તો આપણે જોઈએ કે કોની વધારે છે. તો એના માટે હું શું કરીશ, પહેલા એક કાચના ગ્લાસમાં થોડું પાણી લઈશ. બરાબર? ચલો, આટલું મેં પાણી લીધું. હવે હું શું કરીશ, આમાં ઉપર થોડું તેલ નાખીશ, આપણે જે ઘરમાં વાપરીએ છીએ જમવામાં બનાવવા માટેનું એ તેલ. તો જુઓ, હું તેલ નાખું છું. તો મેં અંદર જ નાખ્યું ને, તો પણ તેલ ક્યાં આવી ગયું? ઉપર. જો ફરી એક વખત હું નીચે સુધી, નીચે જશે ખરું પણ પાછું ક્યાં આવી જશે? તેલ ઉપર. જુઓ, દેખાયું તમને? તો જુઓ, ઉપર તેલનો ભાગ અલગ દેખાય છે ને પીળો બાળકો, અને નીચે પાણી. તો આના ઉપરથી શું આપણે નક્કી કરી શકીએ કે તેલની ઘનતા પાણી કરતાં કેવી છે? ઓછી છે. બરાબર? એટલે તેલ ક્યાં રહી છે? ઉપર. તો આ જ રીતે તમે જો કેરોસીન પણ લેવ, તો એમાં પણ આ જ રીતે થાય. પાણીમાં નાખો તમે કેરોસીન, તો એ પણ આ રીતે શું થઈ જાય, તેલની જેમ ઉપર જ રહી જાય. તમારે ઘરે કરવું હોય તો કરવાનું છે આને પણ. બરાબર? તો બાળ મિત્રો, ચાલો હવે આપણે આપણો પ્રયોગ કરીએ. તો એ માટેના સાધનો અહીંયા મેં લીધા છે, તો એ જોઈ લઈએ. તો આ છે આપણા કાચના બે ગ્લાસ, પછી આ છે આપણા બે લીંબુ, આ ચમચી, અને આ જગમાં છે પાણી, અને આ છે આપણું મીઠું. તો આટલા સાધનોની આપણને જરૂર પડશે. બધી જ વસ્તુ આપણા ઘરમાંથી આપણને મળી જ રહેતી હોય છે. બરાબર? ચાલો તો હવે પ્રયોગ આપણે કરીએ. તો એના માટે સૌ પ્રથમ શું કરવાનું છે, આ કાચના બે ગ્લાસમાં શું લેવાનું છે, પાણી. તો હું પાણી લઈશ. ચલો તો હવે આપણે બંને ગ્લાસમાં સરખું જ પાણી લીધું છે. બરાબર? ચાલો હવે આ બંને ગ્લાસમાંથી એક ગ્લાસમાં હું શું નાખીશ, મીઠું. શું નાખવાનું છે મારે? મીઠું. તો હું એક ગ્લાસમાં મીઠું નાખીશ. તો આ ગ્લાસમાં હું મીઠું નાખું છું. પછી મીઠાને શું કરવાનું, આપણે ઓગળે ત્યાં સુધી હલાવવાનું છે. તો હવે તમને બંને પાણી અલગ દેખાય છે, અને આ મીઠાવાળું પાણીનો કલર થોડો અલગ થઈ ગયો છે. બરાબર ને? તો હવે આપણું મીઠું ઓગળી ગયું છે. જુઓ, હવે તમને બંને પાણી અલગ લાગે છે ને, આ મીઠાવાળું પાણી છે અને આ કેવું છે, સાદું પાણી. તો હવે શું કરવાનું છે આમાં બાળકો, આપણે જુઓ આ બે
લીંબુ લીધા છે એ બંને લીંબુને હું આ ગ્લાસમાં નાખીશ તો શું થશે એ જોવાનું છે તમારે। દેખાયું તમને બાળકો બંને ગ્લાસમાં શું થયું? જુઓ આ ગ્લાસમાં લીંબુ ક્યાં છે? નીચે એટલે કે ડૂબેલું છે, બરાબર ને? અને આ ગ્લાસમાં ક્યાં છે લીંબુ? ઉપર, બરાબર ને? તો દેખાયું તમને આ ગ્લાસમાં કેમ લીંબુ ઉપર છે? કારણ કે આપણે આમાં શું નાખ્યું હતું? મીઠું, બરાબર ને? આમાં આપણે કશું જ નથી નાખ્યું, ખાલી ફક્ત પાણી જ છે, તો પાણીમાં લીંબુ નીચે જાય છે, જ્યારે આમાં મીઠું નાખીએ છીએ એટલે પાણીની ઘનતા વધી જાય છે, બરાબર? એટલે લીંબુ શું થાય છે? ઉપર, જુઓ એને હું આ રીતે દબાવીશ તો પણ શું થશે? પાછું ઉપર જ આવી જશે। દેખાયું ને? તો જોયું ને આપણું જાદુ મિત્રો? તો મજા આવીને તમને પણ આ પ્રયોગ કરવામાં એકદમ ઇઝી છે, તમારા ઘરે પણ આ બધું હોય જ છે સાધનો, બરાબર? તો તમારે પણ આ રીતે ઘરે આ પ્રયોગ કરવાનો છે, બરાબર બાળમિત્રો? તો ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય।